नमस्कार दर्शक मित्रों, हूँ छु सूरज लुहार अने आप जोई रहा छो आईएचआरसी 24/7 न्यूज। आज अपनी साथ उपस्थित छे छगन भाई परड़वा, जो केनाल नी अंदर भूतपूर्व इंजीनियर पण रही चुक्या छे अने हालमा निवृत्त छे। तो ये आज आपणा न्यूज चेनल नी अंदर पधार्या ए वती हूँ आपणा आईएचआरसी 24/7 न्यूज वती एमनो आभार व्यक्त करू छू। साहब, થોડો તો પેલા તમારો પરિચય આપશો કે તમારે ફ્યુચરમાં તમે જે કામગીરી બજાવી છે એ વિશે થોડો પરિચય આપશો આપના વિશે। સૌથી પહેલા આઈએચ આરપી કાઉન્સિલ સંચાલિત ચેનલનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપશ્રીનો જે ટૂંકા ગાળાનો જે પરિચય જે બહુ મને પ્રભાવિત કર્યો છે એમ કહી શકું। તમે જે ચેનલના મુખ્ય ફાઉન્ડર જે કહી શકાય કચ્છના શનિભાઈ શાહ સાહેબ, શનિ શાહ સાહેબ એ જાણીને બહુ આનંદ થયો। હું આમ તો સૌરાષ્ટ્રનો વતની થોડા ગામની બાજુમાં ભંડારીયા ગામ, નર્મદામાં 35 વર્ષ નોકરી કરી સિંચાઈ વિભાગમાં, પહેલાં 7 વર્ષ મોરબી નોકરી કરી, 4 વર્ષ માળિયા શાખા જેને આપણે કચ્છમાં પાણી પીવાનું જેના મારફત આવતું ને અત્યારે પણ બાજુમાં પેરેલલ પાઇપલાઇનથી આવે છે તેમાં 4 વર્ષ નોકરી કરી, પછી કેવડિયા કોલોની 13 વર્ષ નોકરી કરી, ત્યાં પણ પેટા કેનાલોમાં મુખ્ય ઓફિસમાં કામગીરી બજાવી અને રજાઓમાં મુખ્યત્વે મારા પ્રકૃતિ પ્રમાણે ખેડૂતો સાથે પાણીના વિષયમાં જાગૃતિ માટે જતો। ત્યાર પછી હું 2001માં કચ્છમાં ભૂકંપની સેવામાં 6 મહિના આવેલો, એ વખતે મને ઘણા લોકો પ્રશ્નો કરતા કે કચ્છમાં નર્મદા ક્યારે આવશે, ત્યારે હું મજાક કરતો કે હું નર્મદા લઈને આવીશ, જોગાનુજોગ મારું જે પણ સપનું હતું કે કચ્છમાં જવાનું, કચ્છમાં આવવાનું, તે સરકારી ખર્ચે મને અહીંયા મારી નિમણૂક થઈ અને હું જ્યારે અહીંયા 2006માં આવ્યો ત્યારે ફક્ત આમ તો આપણી કચ્છ શાખા લેનની લંબાઈ 357 કિલોમીટર છે, ગુજરાત રાજ્યમાં જે કુલ બ્રાન્ચ કેનાલ છે એમાં સૌથી લાંબી કેનાલ, સૌથી લંબાઈવાળી 357 કિલોમીટર એટલે કચ્છ શાખા નહે, જે આપણા કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન ગણાય। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિશે તો આપને કંઈ કહેવાનું હોય જ નહીં, બધા જાણો છો કે કચ્છ વિકાસના ભીષ્મ પિતા કહો કે કચ્છ વિકાસ માટે જેને દીવાદાંડી કહો એમને જે કામગીરી કરી એના ફળ અત્યારે આપણે બધા ચાખી રહ્યા છીએ। એમની દૂરંદેશી વિચારસરણી કચ્છ જિલ્લાને કેવી રીતે આગળ લાવવો, અત્યારે તો કચ્છ જિલ્લો એમને હિસાબે વિશ્વવિખ્યાત થઈ ગયો છે। કચ્છ જિલ્લાનો પાણ પ્રશ્ન છે, પાણીનો છે, આમ તો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો પાણી એ આખો મહત્વનો વિષય છે, કોઈપણ પ્રદેશ કોઈપણ વિસ્તારનો વિકાસ એ પાણી આધારિત છે। પાણી 4 પ્રકારના રીતે વાપરવામાં આવતું હોય છે અને 4 પ્રકાર માટે જરૂરિયાત, એક તો પીવાના પાણી, વાપરવા માટે અલગ પ્રકારનું પાણી, પછી ઉદ્યોગ માટે પાણીની જરૂરિયાત પડે અને સિંચાઈ માટે, એમાં 4 પ્રકારના પાણી ની જરૂરિયાત, તો એ 4 પ્રકારના પાણી આધારે ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે જે તે વિસ્તારનો વિકાસ થાય અને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ બધા પ્રકારના જે હું બોલ્યો એના માટે પાણી જરૂરી છે। ખાસ કરીને તો આપણે છગનભાઈ સાહેબ, આપણે કચ્છની અંદર હાલના તબક્કે પાણીનો સમસ્યા જે છે એ ખૂબ જ મોટા પાયે જોવા મળી રહી છે, એના વિશે આપ શું જણાવશો? હકીકતે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમની જે વિચારસરણી, એમને જે આયોજન કરેલું કચ્છ જિલ્લા માટે કે અમુક મધ્યમ કચ્છના જે આપણે મોટા ડેમ, તો કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જોતા મોટા ડેમ કોઈ છે જ નહીં, જે સૌરાષ્ટ્રમાં કેમ 135 ડેમો છે, ગર્ભવાદર ડેમ છે, એ બધા ક્ષેત્રો છે, કચ્છમાં મોટા કોઈ ડેમ છે જ નહીં, જે મોટા મોટા ડેમ કહી શકાય એ મધ્યમ કક્ષાના કહી શકાય, ધારો કે ટપ્પર ડેમ છે, રુદ્રમાતા ડેમ છે, તો 19 ડેમો એ પ્રકારના નાના મોટા કહી શકાય। નાની સિંચાઈ યોજનાઓ ઘણી છે,
એને ડેવલપ કરવા માટે પણ મોદી સાહેબે આયોજન કરેલું, પણ ચેક ડેમો બનાવવા માટે બહુ આયોજન કરેલા, 50 બંધારાઓ જે ખારું પાણી રોકી શકે અને પાણી ખારું પાણી આવતું અટકાવે, અને એ બંધારા નદી જે દરિયાકાંઠે બનાવવા અને પાણી સંગ્રહ વરસાદી પાણી સંગ્રહ કરવાના 50 બંધારા બનાવવાનું પણ તે વખતે આયોજન કરેલું. એ સિવાય નર્મદા યોજના માટે જે નિયમિત પાણી, નિયમિત પાણી માટે 1.5 મિલિયન એકર ભૂડ છે. આમ જોઈએ તો ડેમમાં ડેમનો જે કુલ સંગ્રહ પાણીનો થાય એ પૈકી 3 બિલિયનની જોગવાઈ મુજબ ગુજરાત સરકારે નક્કી કર્યા મુજબ 50 મિલિયન એકર ફૂટ પાણી સિંચાઈ માટે આપવાનું હતું, એટલે કે 1,12,000 હેક્ટરને રેગ્યુલર પાણી આપવાનું. પછી ધીરે ધીરે બધી ક્રમશઃ કચ્છના ખેડૂતોની, કચ્છના જાગૃત નાગરિકોની ડિમાન્ડ વધી કે ભાઈ અમને પાણી વધારે જથ્થો આપો. એ વધારે જથ્થાને કિસાન સંઘને વગેરે આંદોલનો પણ ઘણા કર્યા, એના ફળ સ્વરૂપે સરકારે થોડુંક વધારે વિચાર કરી અને નક્કી કર્યું કે ભાઈ ચોમાસાનું પાણી દરિયામાં જે સરદાર સરોવરમાંથી વહી જાય છે એ વાકોસ કંપનીએ સર્વે કર્યું, એમાં નક્કી કર્યું કે સરેરાશ 3 મિલિયન એકર ફૂટ પાણી દરિયામાં જાય છે. તો ત્રણેય એટલે સૌરાષ્ટ્રને 1 મિલિયન એકર ફૂટ પાડવું, ઉત્તર ગુજરાતને પાડવું અને કચ્છને પાડવું. પણ કમનસીબી કહેવો કે આપણું જે સામાન્ય રીતે બધા કહે છે કે હું નહીં કહું પણ છતાં ભાઈ નબળું ને તૃત્વ એ કહો કે કુદરતી નસીબમાં એટલું આપણને તરત નહીં મળવાનું જે કહો, પણ હવે જાગે ત્યારથી સવાર હવે એ દિશામાં સરકાર જાગૃત થઈ છે અને એ દિશામાં એ કિસાન સંઘે ખાસ કરીને બહુ મોટા આંદોલનો કરવા પડ્યા, એમને ધરણા કરવા પડ્યા, અને બાકી સરકારની ઈચ્છા તો હતી જ પણ ઝડપથી થાય એના માટે એ બધું એ નિમિત્ત બિના છે. હવે 1.5 મિલિયન એકર 1,12,000 હેક્ટર માટે મુખ્ય હાજર હું તમને એ કહીશ કે આ કિસાને જે આટલા મોટા ધરણા કરવા પડ્યા છે એના પાછળનું કારણ શું છે? કેમ કે જે આપણે જોયું કે દિલ્હીની અંદરથી લઈને ગુજરાત સુધીમાં જે ખેડૂતોએ જે ધરણા કર્યા છે, આંદોલનો કર્યા છે, એ ખૂબ જ મોટા ભાઈએ કર્યા છે, એના પાછળનું મોટું કારણ શું છે? હવે આમ જોઈએ ને તો મુખ્ય કારણ એ તો એક તો મેં આપને કીધું ને થોડુંક નેતાગીરી ઉપર ઘણો આધાર રાખે, થોડીક નેતાગીરીમાં જો ટેકનિકલ માહિતી હોય અથવા તો નેતાગીરી પોતે પોતાની રજૂઆતો અને સામૂહિક રીતે રજૂઆત કરવામાં જો થોડાક સક્ષમ રહેતા, દાખલા તરીકે સૌરાષ્ટ્રનું નેતૃત્વ છે, ઉત્તર ગુજરાતનું નેતૃત્વ છે, એ થોડું પ્રમાણમાં પ્રબળ ગણાય. આપણે થોડી ખામી છે એ ધીરે ધીરે દૂર થશે, પણ કિસાનોને જે ખરેખર મૂળ વસ્તુ છે કે આ જે આયોજન મેં કીધું પ્રમાણે મોદી સાહેબે ઘણા આયોજનો કર્યા, પણ મહેકમની મેઇન ખામી, સંકલનનો અભાવ અલગ અલગ વિભાગોનો, કે ભાઈ ડેમો બનાવવો હોય તો એની ડિઝાઇનો કરવાની હોય, એનું પ્લાનિંગ કરવાનું હોય, પછી એના કેનાલોનો છે તો એમાંય પાસે અલગ અલગ ઓફિસો હોય કે ભાઈ એની ડિઝાઇનની ઓફિસ અલગ હોય, એ બધા એ એકબીજાનો સંકલનનો અભાવ અને મહેકમ જેટલું હોવું જોઈએ. પહેલાં શું હતું કે પહેલાં 1 કરોડ કામ માટે એક આખું સર્કલ હોય, આપણી પાસે 1 કરોડ રૂપિયાના કામો ચાલુ થઈ ગયા, પણ સ્ટાફ બહુ ઓછો હતો, મહેકમ ઓછું એ મેઇન કારણ. એટલે સમયસર અથવા બીજું મેઇન કારણ આવ્યું જમીન સંપાદનનું. જ્યારે માંડમાંડ ગાડી પાટે ચડી એટલે નવો કાયદો અમલમાં આવ્યો, નવો કાયદો અમલમાં આવવામાં વિલંબ થયો અને જમીન સંપાદિત કરવામાં વિલંબ થયો, એટલે મેઇન મુખ્ય કારણ જમીન સંપાદનને કારણે થોડો વિલંબ થયો, એટલે ખેડૂતોની પછી ધીરજ ન રહી સ્વાભાવિક છે. એટલે ખેડૂતોએ એની રીતે જે ધરણાના કાર્યક્રમ કર્યા અને જે ખાસ કરીને 1 મિલિયન એકર ફૂટ માટે પાણીનો ફાળવવા માટે જે કર્યું ને ઝડપથી એના ફળ સ્વરૂપે 4,359 કરોડના કામો પણ બહાર પડી ગયા છે, એના ટેન્ડર ખુલી પણ ગયા છે 15 દિવસ પહેલા, અને એની એજન્સી લગભગ ટૂંક સમયમાં નક્કી થઈ જશે. બહુ મોટા કામો છે એમાં, પ્રાથાળ વિસ્તાર માટે છે, સરાણ સરોવર 720 કરોડનો પ્રોજેક્ટ છે, પછી આ ખેંગારસાગર ડેમ ભરવાનો છે, જે મોટા મોટા ડેમો જો ભરાઈ જાય તો પણ ઘણો ફાયદો થશે. આ બાજુ બનીમાં, બની વિસ્તારમાં ડેવલપ કરવા માટે દુધઈ સબ બ્રાન્ચની જે વાત છે, એ દુધઈ સબ બ્રાન્ચમાં પણ ખેડૂતોએ થોડોક ધરણાનો કાર્યક્રમ, કારણ કે વચ્ચે 23 કિલોમીટર ટોટલ લંબાઈ 68 કિલોમીટર છે, 23 કિલોમીટરનું કામ તો પૂરું થઈ ગયું હતું, પણ પછી થોડી ગેરસમજ હોય કે જે કાંઈ સંકલનના અભાવે નક્કી માન્ય પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબના અધ્યક્ષપણે મીટિંગ થઈ, એમાં એક ખોટો નિર્ણય લેવાનો કે ભાઈ બાકીની 45 કિલોમીટર ઓપન કેનાલ કરવી અને સિંચાઈ વિભાગે કરવી, એ નિર્ણય ખોટો હતો. પછી ધીરે ધીરે કરતાં કિસાનોને ખબર પડી અને કિસાનો છે પછી તજજ્ઞોને ખબર પડી એટલે રજૂઆત કરી, અને પછી એના માટે પણ ધરણાનો કાર્યક્રમ હમણાં તાજેતરમાં જ નજીકના ભૂતકાળમાં કર્યો, એમાં સરકારને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ નિર્ણય જે તે
વખતે ખોટો પછી એને સુધારો કર્યો. હવે એ તાત્કાલિક કામો એક પણ તાત્કાલિક જો એક ખામી એ રહે છે કે સરકાર નિર્ણય લે, આજે મુખ્યમંત્રી કક્ષાએ જે બેઠક થઈ ગઈ હોય અને નિર્ણય લેવાય અને એ કાગળ હજી સુધી જો તમને જે તે વિભાગને ન આવે એ કમનસીબી કહેવાય. એટલે કહું મહેકમની ખામી છે, ઉપર ગાંધીનગર લેવલે ખરેખર ઘણી જગ્યાએ જે સંકલન જે કરવું જોઈએ અને જે નિર્ણય આજે મુખ્યમંત્રી કક્ષાએ કેબિનેટ કક્ષાએ નિર્ણય લેવાય એ નિર્ણયનો અમલવારી કરવામાં બહુ વિલંબ થાય. અત્યારે તો ટેન્ડર બહાર પડી જવા જોઈતો હતો. 1550 કરોડ રૂપિયા દુધઈસો બ્રાન્ચ એટલે દુધઈસો બ્રાન્ચની જે કેનાલ છે ને એ તો મારી દ્રષ્ટિએ એવી સારી બહુહેતુક કેનાલ છે, એટલો બધો લાભ આપનારી છે કે એ 68 કિલોમીટર ઉપર જો એને રુદ્રમાતા જેમ ભરવું હોય તો પણ ભરી શકાય એમ છે. અને બીજું ખાસ બન્ની વિસ્તારમાં 1,47,000 એકર જમીનમાં ઘાસ વાવવાનો પ્રોજેક્ટ કરવાનો છે. હવે એટલો ઘાસ વાવે તો આપણે આપણું કચ્છની તો પશુધન કેટલું, માનવધન કરતાં તો પશુધન વધારે છે. કચ્છની ખાસિયત એ છે તો પશુધન માટે પાણી મળે, ઘાસચારો મળે તો ઓટોમેટિક જે માનનીય મોદી સાહેબનું જે આખું સપનું છે હમણાં જાહેર કર્યું છે કે 5 મિલિયન ટ્રોલ કરવું છે, આગળ વિકાસ કરવો છે કરોડો અબજો રૂપિયામાં. તો ક્યારે થાય? એ તો ખેડૂતોને પાણી મળે, ખેડૂતોને સમયસર પાણી મળે, જથ્થાબંધ પાણી મળે. પાણી મળશે તો વિકાસ જરૂર થશે. આજે દાખલા તરીકે રાપર તાલુકાની વાત કરીએ, માનનીય આનંદીબેન પટેલે 2015 જે લોકાર્પણ કર્યા પછી આ 7 વર્ષમાં રાપર તાલુકા એટલે વાગડ વિસ્તારનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે એની વાત પૂછો કે ને. પાણી થકી તો પાણી જલ્દી આવે, પાણી અને દરેક ક્ષેત્રે પાણી પહોંચાડવું જરૂરી છે. પણ કેમ નથી પહોંચતું કે પેટા કેનાલનો જે કંઈ કામગીરી જે સમયસર કરવી જોઈએ એ નથી થઈ, ડિસ્ટ્રીબ્યુટરના જમીન સંપાદનના પ્રશ્નો હતા. એકચ્યુઅલી તબક્કાવાર કામો અને પેરેલલ સમાંતર બધા કામો થવા જોઈએ. એ સમાંતર કામો થવામાં વિલંબ થયો. આપણે કોઈના પર છે આક્ષેપબાજી કરતા નથી, પણ સંકલનની મૂળ ખામી છે સરકારની. જે બધાની ઈચ્છા તો હોય જ, એવું નથી કે સરકારની ઈચ્છા નથી, પણ ગાંધીનગર લેવલે જે સંકલન થવું જોઈએ, અહીંથી યોગ્ય રજૂઆત થવી જોઈએ, એ થતી નથી. બીજા નંબરમાં અમુક જે મારે એમ ન કહેવું જોઈએ, ઉચ્ચ અધિકારીઓની પાસે અમુક કચ્છ જિલ્લાની એવી ખોટી છાપ છે કે કચ્છ જિલ્લાના ઇજનેરો કામ કરતા નથી, કામચોર છે, કચ્છ જિલ્લાના ખેડૂતો સારા નથી, ખેડૂતના એવી ખોટી છાપને હિસાબે પણ ઘણી વખત ત્યાંથી નિર્ણયો સાચા લેવા જોઈએ. આજે દાખલા તરીકે એટલા બધા પ્રશ્નો અટવાયેલા છે, આની પહેલાં જે એક અધિકારી સાહેબ હતા એના માનસિકતા જે હોય તે, પણ છેલ્લા જે 6-7 મહિનામાં જે કોન્ટ્રાક્ટરોનો જે બિલો છે, નાના કોન્ટ્રાક્ટરોની, એ બિલો પણ પાસ થતા નથી. એટલે સમયસર જે કામો જે કોન્ટ્રાક્ટરને કામો આપ્યા છે એને સમય મર્યાદા એને સમયસર મંજૂર થવી જોઈએ, એના બિલો મંજૂર થઈ જવા જોઈએ. અને નવા જે ડિઝાઇનના કોઈ નવા સ્ટ્રક્ચરો હોય, નવી કોઈ પાઇપોની આયોજન કરવાનું હોય, એના માટે સમયસર બિલ ચૂકવવા જોઈએ. એ નથી થતું એટલા વિલંબ થતો જાય છે. બરોબર છે. હવે સાહેબ, જે આપણે અગાઉ આપણે જણાવ્યું કે જમીન સંપાદનનો જે પ્રોબ્લેમ હતો આપણે કે ખેડૂતોનો, એ થોડો લંબાયો જેના કારણે ખેડૂતોની જે સહન કરવાની શક્તિ હતી એ પૂરી થઈ. બરોબર. જેના કારણે ખેડૂતોએ આંદોલન કરવા પડ્યા, તો એ સહન શક્તિ ખેડૂતોએ ગુમાવી પડી અને આટલો લાંબો સમય લાગ્યો, એના પાછળ તમે શું માનો છો કે કોના તરફથી તકલીફ હોઈ શકે, ખેડૂતો તરફથી કે સરકાર તરફથી કે એકચ્યુઅલી કચ્છ શાખા નેરની કામગીરી મોડ કુવા સુધી પહોંચાડવાનું આયોજન પહેલેથી હતું. બરાબર. બરાબર. કે ભાઈ 2000 પહેલા હું એ 2007માં આવ્યો, 6માં આવ્યો ત્યારે એવું કહેતા આપણે 2007માં પાણી પહોંચાડી દીધું છે. બરાબર. પછી આપણે કીધું 2012માં જ પહોંચાડવું છે. થોડોક ચૂંટણી લક્ષી પણ અમુક જગ્યાએ હોય છે, ભાઈ 2012માં આપણે પાણી પહોંચાડવું, પછી કે ભાઈ 2015માં પહોંચાડશું મૂળ કુવા. પેપરો બરાબર એને આવે, પહોંચાડવાની આયોજન થાય, બધું થાય, પણ મૂળ જે પાયો જે કામગીરી જમીન સંપાદન નવો કાયદો 1-1-2014 આવ્યો, એ જ જમીન સંપાદનનો કાયદો પહેલાં જે જૂના કાયદા પ્રમાણે સરસ બધી પ્રક્રિયા ચાલુ રહી, પણ નવું આવ્યું એટલે એમાં પછી અમુક નિયમો બનાવવાની સત્તા સરકારની હતી, જે તે રાજ્ય સરકારની, કે ભાઈ ગામડામાં કેટલા ફેક્ટર આપવા, એટલે કેટલા ઘણા જંત્રીના કેટલા ઘણા આપવા, કેટલા ઘણા એમાં એ નિયમ એને એ નિયમ નક્કી કરવામાં 2-3 વર્ષ નીકળી ગયા. એ ખામી કહેવાય, સંકલનનો અભાવ. એટલે એ જમીન સંપાદનની પ્રક્રિયા પછી એની જે પ્રક્રિયા ચાલુ થાય નવા કાયદામાં પછી અગોતર વળતરની જોગવાઈ નથી, અથવા તો જમીન સંપાદનની ઓફિસ બે છે, એક ભચાઉ છે રેગ્યુલર, એના ખાસ જમીન સંપાદન અધિકારી એક છે, એની એ ઓફિસની અંદર ખરેખર મામલતદાર હોવો જોઈએ, નાયબ મામલતદાર હોવો જોઈએ, રેગ્યુલર જુનિયર કોઈ નહીં, ફક્ત આઉટસોર્સિંગ વાળા બે કારકુન છે. એ મારે દુઃખ સાથે કહેવું પડે, એ મહેનત બહુ કરે છે બંને,
પણ હકીકતે જે અનુભવી સ્ટાફ હોવો જોઈએ મામલતદાર કક્ષાના, કારણ કે આ જમીન સંપાદનનો વિષય છે, મેઇન રેવન્યુ સાથે સંકળાયેલો છે. તો રેવન્યુના પ્રશ્નો છે એ ટેકનિકલ વાળાને ખબર ન હોય, તો એ ટેકનિકલ વાળાને ખબર ન હોય એટલે અહીંથી ગાંધીનગર જે દરખાસ્ત જાય તો ગાંધીનગર બેઠા વાળાને એ તો રેવન્યુના એવા રિમાર્ક્સ કાઢે કે અમુક રિમાર્ક્સ બિનજરૂરી હોય, તો રિમાર્ક્સ કાઢે કે સોલ્વ કરવામાં વિલંબ થાય. તો એ સંકલનનો અભાવ, સ્ટાફ મહેકમનો અભાવ, એમ ગાંધીધામમાં એક ઓફિસ છે આદિપુરમાં, એક જમીન સંપાદન છે સંભાળે છે અંજાર તાલુકાથી માંડીને મોટગાંવ સુધી, ત્યાં પણ આ સાહેબ ચાર્જમાં. વચ્ચે તો આ સાહેબ પાસે 6 ચાર્જ હતા, પછી મને આ ખબર પડી એટલે મેં માનની તત્કાલીન મંત્રી શ્રી આપણા વાસણભાઈ આયર સાહેબ છે એ લોકોનું ધ્યાન દોર્યું. નમસ્કાર, એ અમારા પ્રકૃતિના ભાગરૂપે કચ્છના હિતમાં આટલા અંતરથી જે પ્રેરણા થઈ એ બોલાયું છે થોડાક અનુભવને કારણે. તો એમાં કોઈ લોકોને ગમે ન તમે એવું થાય તો એ બદલ હું ક્ષમા ચાહું છું, અને કચ્છના હિતમાં કદાચ બે શબ્દો બોલાયા હોય તો એવું મારી અંતરની એવી અપેક્ષા ન હોય, પણ બધા સાથે મળી હવે કચ્છના પાણીનો પ્રશ્ન વિકટ પ્રશ્ન છે, એને બહુ ગંભીરતા લેવા જેવો છે, અને ગંભીરતાથી લઈ અને અલગ અલગ વિભાગ જે વિકેન્દ્રિત શક્તિ છે એને કેન્દ્રિત કરી અને પોઝિટિવિટી ક્રિએટ કરીને પાણીના પ્રશ્ન માટે આપણે આગળ વધીએ. જય હિન્દ, જય ભારત. છગનભાઈ સર, તમે આજે અમારા ચેનલ સાથે જોડાયા અને અમારા દર્શકોને સારી એવી માહિતી આપી, એ બદલ હું આઈએચઆરસી 24/7 ન્યૂઝ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.